હેલો ફ્રેન્ડ્સ, જો તમે કન્ફ્યુઝ હોય કે વધેલી રોટલીમાંથી શું બનાવવું, તો એ માટે હું આજે એકદમ બેસ્ટ નાસ્તો લઈને આવી છું. હા ફ્રેન્ડ્સ, વધેલી રોટલીમાંથી ઇન્સ્ટન્ટ અને એકદમ ચટપટો નાસ્તો લઈને આવી છું. આ રીત નાસ્તો તમે આ રીતે પહેલાં ક્યારેય નહીં બનાવ્યો હોય તો નાનાથી લઈ મોટા સુધી દરેકને આ નાસ્તો પસંદ આવશે જ આવશે. અને હા ફ્રેન્ડ્સ, એકદમ યુનિક રેસીપી છે, તો આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને ફટાફટથી નીચે આપેલ સબસ્ક્રાઈબ બટન પ્રેસ કરી દો, જેથી આવા નવા નવા વિડીયોઝ તમને ફટાફટથી જોવા મળી જાય. હવે આ એકદમ ઇઝી અને ફટાફટથી બનતો વધેલી રોટલીનો નાસ્તો સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ આપણે અહીં 5-6 નંગ જેટલી વધેલી રોટલી લીધેલી છે, ઇટ મીન્સ કે મેં બપોરે બનાવેલી એ જ રોટલી લીધેલી છે. એ રોટલીમાંથી હવે હું આ રીતે ચપ્પોની મદદથી ચોરસ ટુકડા કરી લઈશ. આ રીતે તમે કોઈ પણ શેપ આપી શકો છો. મેં અહીં ચોરસ ટુકડા કરેલા છે. હવે આપણે ચપ્પુ અથવા તો કાતરની મદદથી એકદમ સરસથી ચોરસ ટુકડા રેડી કરી લઈશું. બધા જ ટુકડાઓને છૂટા પાડી દેવાના છે. હા ફ્રેન્ડ્સ, એકદમ છે ને ઇઝી એવી રેસીપી અને હા ફટાફટથી બની પણ જાય છે, તો દરેકને આ રેસીપી પસંદ આવશે. આ રીતે ચોરસ ટુકડાઓ રેડી થઈ જાય એટલે ઝીણું સમારેલું કેપ્સિકમ 1 નંગ, આદું મરચાંની પેસ્ટ 1 ચમચી, થોડી એવી ધાણા ભાજી, ટમેટું 1 નંગ ઝીણું સમારેલું, થોડું એવું લીલું લસણ અને થોડું લીલું ડુંગળી લેવાની, 1 વાટકી જેટલું બાફેલા વટાણા લેવાના છે, એ ઓપ્શનલ છે. હવે આપણે એક પેનમાં 1 ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. તેમાં આપણે 1 ચમચી જેટલું જીરું, સાથે સાથે 1 ચપટી એક હિંગ, આદું મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. સાથે સાથે લીલું લસણ 2-3 નંગ જેટલું લીધેલું એ એડ કરશું અને 1 નંગ જેટલી લીધેલી લીલી ડુંગળી એડ કરીશું, જેનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે. હવે બધું જ મિક્સ કરી લઈશું અને એકદમ સાતળવા દઈશું. 1-2 મિનિટ સાતળવા દઈએ, ત્યારબાદ હવે આપણે બીજી બધી વસ્તુ એડ કરી દઈએ. સાથે ટમેટા પણ એડ કરીશું, કેપ્સિકમ પણ એડ કરવાનું, સાથે વટાણા પણ એડ કરીશું અને પાછું ફરીથી બધું જ મિક્સ કરી લઈશું અને આ બધું ફટાફટથી પાકી જાય એટલા માટે આપણે મીઠું એડ કરીશું. આ જે સબ્જી છે એ પ્રમાણમાં જ મેં અહીં અગાઉથી મીઠું એડ કરેલ છે. હવે બધું મિક્સ કરી રેડી કરી લઈશું અને 2-3 મિનિટ સુધી એકદમ સરસ ચડવા દઈશું. ત્યારબાદ આપણે 1/4 ટેબલ સ્પૂન જેટલું જીરું પાવડર, 1/4 ટેબલ સ્પૂન જેટલું કિચન કિંગ મસાલો, 1/2 ચમચી જેટલું મરચું પાવડર અને 1/4 ટેબલ સ્પૂન જેટલું હળદર પાવડર. સાથે સાથે આપણે થોડું એવું મીઠું એડ કરીશું અને 1/4 ટેબલ સ્પૂન જેટલો ચાટ મસાલો, સાથે 2 ચમચી જેટલું ટમેટા સોસ અને 1 ચમચી જેટલું સોયા સોસ એડ કરી બધું જ મિક્સ કરી લઈશું. આ બધું ફ્રેન્ડ્સ એકદમ ચટપટું બનાવે છે આ રેસીપીને, જેથી કરીને આ ફટાફટથી ઉમેરીને રેડી કરી લીધું. હવે બધું સરસથી મિક્સ કરી અને રોટલીના ટુકડાઓ છે એ એડ કરી દેવાના અને બધું ફરીથી મિક્સ કરી લેવાનું છે. બધું જ એક સરસથી મિક્સ થઈ જાય એટલે તૈયાર થઈ જશે આપણો આ વધેલી રોટલીનો ઇન્સ્ટન્ટ નાસ્તો, જે માત્ર ને માત્ર તમે 5 જ મિનિટમાં બનાવી શકો છો. તો તૈયાર છે હવે આજની આપણી આ રેસીપી. તેને આપણે ધાણા ભાજી અને તલની મદદથી ગાર્નિશિંગ કરીશું. તો તૈયાર છે સર્વિંગ પ્લેટમાં આજની આ રેસીપી. હવે મળીશું મારી નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી માણો આ રેસીપી અને તમને પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરજો.